नमस्कार ઉક્સિત, આપનું સ્વાગત કરું જીરો ઓર કાર્યક્રમમાં. જીરો ઓર કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છે, ત્યારબાદ એ સબ્જેક્ટને રિલેટેડ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવીને ડિબેટ કરતા હોઈએ છે, ચર્ચા કરતા હોઈએ છે, અને ચર્ચાના અંતે પ્રયત્ન એવો કરતા હોઈએ છે કે કોઈ નિષ્કર્ષ સુધી, કોઈ કન્ક્લુઝન સુધી, કોઈ સમાધાન સુધી પહોંચીએ. અને તેવો જ પ્રયત્ન આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના સબ્જેક્ટ પર આવું છું. આજના સબ્જેક્ટનું ટાઇટલ લેવામાં આવ્યું છે કે ખેડૂતોને મોદી મંત્ર. વડાપ્રધાન દ્વારા આજે લાંબી ચૂપી બાદ ખેડૂતોને કન્વિન્સ કરવા માટે ખૂબ જ વિનમ્રતાપૂર્વક સ્ટેટમેન્ટો આપવામાં આવ્યા હતા. ક્યાંક ખેડૂતોને કન્વિન્સ કરવાનો, ખેડૂતોને મનાવવા માટેનો એક પ્રયત્ન હતો એમનો. છેલ્લા 23 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે, ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો જોડાયા છે, ને હવે તો ક્યાંક આંદોલનમાં દરેક રાજ્યમાંથી અમુક ખેડૂતો ત્યાં પહોંચી ગયા છે. અને વિરોધ, કેમ કે દિલ્હીનું તાપમાન, સિંઘુ બોર્ડરની આસપાસનું જે તાપમાન, જે પણ કદાચ માઇનસમાં છે, અને ત્યાં એવી ઠંડીમાં પણ હજુ ખેડૂતો પોતાની જીદ, પોતાના બિલ પાછું લેવાની જે જીદ છે, પોતાના મુદ્દાને લઈને અડગ છે. કોઈ પણ સંજોગે સરકારની કોઈ વાતોમાં નથી આવ્યો. બેઠકો થઈ, બેઠકો નિષ્ફળ રહી, તમામ મુદ્દાઓમાં ક્યાંક ખેડૂતો અડગ છે કે બિલ, ત્રણે ત્રણ જે મુદ્દા લાયા છે, ત્રણે ત્રણ જે સંશોધનો છે, બિલ જ પાછું જોઈએ છે. વડાપ્રધાને એને એક્સપ્લેનેશન કર્યું છે. હાલકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ક્યાંક આડકતરી રીતે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આ વિપક્ષ પ્રેરિત આંદોલન છે. પણ સવાલ અહીંયા એ છે, જો વિપક્ષ પ્રેરિત આંદોલન છે તો ક્યાંક ભાજપ સરકાર નબળી છે? નબળી કઈ સેન્સમાં? કે ખેડૂતોને સાચી માહિતી પહોંચાડી નથી શકી? ક્યાંક ત્યાં નબળી છે ભાજપ સરકાર, ભારત સરકાર? આ તમામ ચર્ચા કરવી છે. મારી જોડે જોડાયા છે ભાનુભાઈ મહેતા, કે જેઓ ખેડૂત આગેવાન છે, સાથે જ ભરતસિંહ ઝાલા, કે જેઓ ખેડૂત આગેવાન છે, અને ગિરધરભાઈ વાઘેલા. આપ તમામનું સ્વાગત છે. ગિરધરભાઈ, મારો સવાલ આપને એ છે કે વડાપ્રધાન દ્વારા હાલે કે જે સ્ટેટમેન્ટો આપ્યા છે એના પર એક નજર મારી લઈએ, કે વિપક્ષ કૃષિ કાયદાને લઈ ખેડૂતોને ભ્રમિત કરી રહી છે. આ સ્ટેટમેન્ટ વડાપ્રધાન આપી રહ્યા છે, એટલે વિપક્ષ ભ્રમિત કરે અને જનતા ભ્રમિત થાય અને ખેડૂતો ભ્રમિત થાય, પણ સરકાર આ ભ્રમ દૂર કરવાની જે ભાવના હોવી જોઈએ કે સાચી માહિતી પહોંચાડવામાં, એમાં ક્યાંક નિષ્ફળ છે. શું કહેવા માંગશો આપ ગિરધરભાઈ? અક્ષિત, આપણે આજ ભારત દેશના ઇતિહાસમાં ક્યારે એવું નથી જોયું કે જે ઘરે કોઈ મરણ થયું હોય અને પાડોશીના ઘરે બેસણું હોય. આંદોલન દિલ્હીમાં ચાલે છે, ખેડૂતો દિલ્હીમાં બેઠા છે. નરેન્દ્રભાઈની આ બહાદુરી કેવી કે કાયરતા એ હું ના નક્કી કરી શકું, પણ દિલ્હીના ખેડૂતો આંદોલન કરે છે, નરેન્દ્રભાઈ ગુજરાતના શીખ સાથે બેઠક કરે છે, વાત કરે છે. દિલ્હીના ખેડૂતો આંદોલન કરે છે, નરેન્દ્રભાઈ મધ્યપ્રદેશના ખેડૂતો સાથે સંવાદ કરે છે, સંવાદ નહીં એક તરફી ડાયલોગ કરે છે. અને શું કહેવું જોઈએ, મારા હિસાબે આ ભીરુતા છે, કાયરતા છે, જેની સાથે વાંધો છે, જેની સાથે વિરોધ છે, જેની સાથે વાત કરવાની છે, અને જે મુદ્દો લઈને આવ્યા છે એની સાથે વાત કરવી જોઈએ કે પાડોશી સાથે કરવી જોઈએ? ના, કરવી જ સરકારને. પણ તમારે ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે કે બિલ પાછું લો, સંશોધન કરવું છે, કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું છે, કોઈ તૈયારી જ નથી. અક્ષિત, નરેન્દ્રભાઈ પોતાના ભાષણથી એટલા બધા માણસોને પ્રભાવિત કરે છે તો ખેડૂતોને પણ પ્રભાવિત કરે. નરેન્દ્રભાઈ સમજવા જ નથી માંગતા ખેડૂતોને. આ આંદોલન વિપક્ષ પ્રેરિત છે, ભ્રમિત કર્યું છે વિપક્ષે. ખેડૂતો ક્યાં એ ભ્રમમાં છે? અક્ષિત, નરેન્દ્રભાઈના જે ભ્રમની વાત છે એનો હું આપને એકદમ સાદો જવાબ આપું કે આંદોલન શરૂ થયું ત્યારે સૌથી પહેલા આ આતંકવાદીનું આંદોલન હતું, નક્સલીનું આંદોલન હતું, શીખ આતંકવાદીનું આંદોલન હતું. પછી ધીરે ધીરે કેન્દ્રની મંત્રીમંડળને જુદા જુદા સપના આવ્યા. પેલું સપનું કોને આવ્યું? એક દાનેવ નામના મંત્રી છે, રાવ સાહેબ દાનેવ, એને એમ કીધું કે પાકિસ્તાન અને ચીન પ્રેરિત આંદોલન છે. પછી એક સપનું રવિશંકર ને આવ્યું, રવિશંકરે એવું કીધું કે આ આંદોલન ટુકડે ટુકડે ગેંગનું આંદોલન છે. પછી એક સપનું આવ્યું નરેન્દ્રભાઈ મોદીને, એને એમ કીધું કે આ આંદોલન છે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. હવે આજે બીજું એક નવું સપનું કૃષિ મંત્રીને આવ્યું, એણે એમ કીધું કે 1962માં જે લોકો ભારત દેશના વિરુદ્ધમાં હતા એ લોકોનું આંદોલન છે. એટલે આંદોલન બાબતમાં જે ખેડૂતો, જે આ દેશના નાગરિક છે, જે લોકો પોતાના હક માટે લડે છે, એના માટે ભારતીય જનતા પાર્ટી અને આ ભારત જે આ મંત્રીમંડળ છે એ કેવી કેવી ઉપમા આપે છે એના ઉપરથી આખી પરિસ્થિતિ સમજાઈ જશે અને કઈ રીતે આ આંદોલનને મૂલવે છે.
એ રીતે કહીશ. અક્ષિત, હું તો વાત કરવા માંગુ છું, મારે મુદ્દા દૂર આવજો ગિરધરભાઈ, સમયની મર્યાદા આવું છું, ભરતભાઈ જોડે જવું છે, પૂરું કરું છું અક્ષિત, અડધી મિનિટમાં પૂરું કરું છું, એક મિનિટ પૂરું કરું છું, કન્ટિન્યુ કરો. ખેડૂતોએ 6-6 રાઉન્ડ તો કર્યા છે ને, એનો અર્થ કે ખેડૂત પોઝિટિવ છે, તો 6 રાઉન્ડ નું પરિણામ નથી આવતું રેકોર્ડ ઉપર. 6 રાઉન્ડ કેમેરા સામે કરો ને, 7મો રાઉન્ડ નરેન્દ્રભાઈ ને કેમેરા સાથે કરી લઈએ, ખેડૂત ખોટા હશે તો જનતા ખેડૂત ને ખોટી માનશે, નરેન્દ્રભાઈ ખોટા હશે તો નરેન્દ્રભાઈ ને માનશે, પણ એક તરફી વાત નો અર્થ નથી અક્ષિત. ઓકે ભાનુભાઈ, ભાનુભાઈ મારે આપણી પાસે આવું છે, ખાસ કરીને વાત છે કે ભ્રમિત કરવી, એટલે મારો સવાલ જે ગિરધરભાઈ નતો, પરંતુ ક્યાંક તમારી જોડે જે જવાબ લઈશ તો મને વ્યાજબી લાગશે. વડાપ્રધાન એવું કહે છે કે ખેડૂતો ભ્રમિત થયા છે, તો એવી તો કેવી સરકાર કે જે ભ્રમિત થવા દે છે? તમે તમારી યોજના છે, તમારા કાયદા છે, તમે બિલ લાયા છો, તો એની સાચી માહિતી ખેડૂત જોડે પહોંચે તો ભ્રમિત થાય કેમ ભાનુભાઈ? એટલે મેં નિર્માણ યુક્તિ બધી ગુજરાતની જનતાને હું કહું છું કે જે રીતે દિલ્હીમાં આંદોલન ચાલે છે, આવડી ઠંડીમાં આટલા બધા ખેડૂતો, ખરેખર ખેડૂતોના જે કઈ મનમાં હોય એની સતત સરકાર ચિંતા કરી રહી છે. જેમ ગીતરભાઈ કહ્યું ને, ગીતરભાઈ તજજ્ઞ છે ખેડૂતો માટે, પણ એને જેમ કહ્યું ને, 6-6 વખત, 6ઠી વખત બેઠા ખેડૂતો ત્યારે યસ નો કહી દીધું, કા યસ ને કા નો, આ ભારત સરકારનો નિર્ણય છે, આખે દેશ અને દુનિયા જોતી હોય છે સાહેબ. ગીતરભાઈ આપણે વ્યક્તિગત રીતે ન જોઈએ, પણ દેશમાં જયારે નિર્ણય લેવાનો હોય ત્યારે એને યસ ને નો કરી અને આપણે ઉભા થઈ જવાની વાત કરી તો બરાબર નથી. કોઈ પણ વાતને સંવાદ થી જ ઉકેલ આવવાનો છે, ગમે ત્યારે તમારે મારે અને ભરતસિંહને સાથે બેસીને જ આ ઉકેલ લાવવાનો છે. દાખલા તરીકે આ જ રીતે ખેડૂતો અને સરકાર વચ્ચે બેસીને નિર્ણય લાવવાનો છે. જે રીતે નરેન્દ્રભાઈ આજના આમ કહેવાય મધ્યપ્રદેશના ખેડૂતો સાથે, પણ સમગ્ર દેશના ખેડૂતો સાથે ચર્ચા કરી છે કે ભાઈ આ નિર્ણય શું કામ લીધો છે, ભરતસિંહ અમારા તજજ્ઞ બેઠા જ છે અહીં, એમણે પણ કાયમી આગ્રહ હતો સ્વામિનાથન ભલામણને તમે સ્વીકારી લો ને, અમારે કઈ નથી જોતું, તો આજે જયારે સ્વીકારવામાં આવી છે ત્યારે ખેડૂતો ખોટી ભ્રમણામાં હુકમ આવી ગયા છે. ખેડૂતો હુકમ સમજી શકતા નથી, એક વખત નિર્ણય થાય નુકસાન થાય, નુકસાન થાય તો બેસી શકે અને કઈ નિર્ણય થાય તો એની માટે કઈ થાય. દાખલા તરીકે જીએસટી નાખ્યો હતો, તો જીએસટી ખેડૂતો જમીનના માલિક હટી જશે, 7-12માં નામ નહીં રહે, પછી ક્યાં બેસે ખેડૂતો? અરે ભાઈ અમે બધા ખેડૂતો છે, ભરતસિંહ ખેડૂત છે, ગીતરભાઈ ખેડૂત છે, હું ખેડૂત છું. ખેડૂતો માટે એટલા માટે ફાર્મિંગ પદ્ધતિ થી આજે ખેતી કરાવી છે, ભાગ્યો રાખીને કરાવી છે, પણ એ ભાગ્ય ને કાયદાની માં લેવા માટેની વાત છે. અમે ક્યાં ખેતી લઈ જવાની? 7-12માં ખેડૂત નો જ્યાં સહી છીપો થવાનો છે, કેમેરા હામે બેહી જયારે ખેડૂત સહી કરે ત્યારે જવાની જમીન, આમાં જમીન ક્યાં જવાની છે? એમએસપી જે હતી એ રહેવાની છે, આટલું આશ્વાસન આપે છે, તેમ છતાં વાત ગળે ઉતરતી કેમ નથી? બહુ મોટી વાત છે. એમએસપી એટલે શું? આજે એમએસપી એટલે લઘુત્તમ ટેકાના ભાવ. મહેતા સાહેબ બહુ મોટી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વામીનાથન કમિશનની ભલામણને લઈને આ ત્રણ કૃષિ અધ્યાદેશ આવ્યા છે. પહેલા પાછા તમે કોઈ પક્ષમાં નથી, અને પહેલા પાછા તમને સૌ પ્રથમ કહું છું કે દેશમાં અને ગુજરાતના ખેડૂતોના આધાર અટકાવવા નામદાર સર્વોચ્ચ અદાલતમાં જયારે અમારા સંગઠન ક્રાંતિ દ્વારા અમે આપણે પૂછે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી, ત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન વારાણસીમાં બોલ્યા હતા કે આજે આંકડા જે રીતે આપણે નથી જવું, પણ સમગ્ર દેશમાં ને ગુજરાતમાં ખેડૂતો આભાર કરી રહ્યા છે, પંજાબમાં ને મહારાષ્ટ્રમાં વધારે આભાર કરે છે, ત્યારે ગુજરાતમાં ઓછા છે, અમારી સરકાર આવશે તો પહેલા દિવસે દેશના ખેડૂતોના દેવાનાબૂદ કરવામાં આવશે અને કૃષિ હિતમાં નથી બનાવશે. સાહેબ 2014 અમારી પિટિશન ની નોટિસ આવી, આરબીઆઈ બેંક, ભારત સરકાર અને અન્ય 22 રાજ્યોને, ત્યારે યુપીએની સરકાર હતી, સાંભળવા. ત્યારબાદ અવારનવાર હેરિંગ ચાલ્યા, હેરિંગ ચાલ્યા, હેરિંગ ચાલ્યા. ત્યારબાદ બહુ મહત્વનો મહેતા સાહેબ તમારે કાંઈ સમજવા જેવું છે,
જુલાઈ 2017 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભારતની તમામ સરકારોની દિશા ખોટી, દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવવામાં આવે ત્યારે સોલિસિટર જનરલે બહુ સરસ મજાનો નામદાર સુપ્રીમ કોર્ટનો જવાબ આપ્યો કે નામદાર સર્વોચ્ચ અદાલતનો જવાબ આપ્યો કે ભારત સરકાર ટૂંક સમયમાં એક મુસદ્દો તૈયાર કરી રહી છે અને એ મુસદ્દોમાં ખેડૂતોના દેવાના બુદ્ધિ, ઉત્પાદનના પૂરા ભાવ અને કુદરતી આપત્તિમાં નુકસાન થાય એનો સમયસર પૂરું વળતર, પરંતુ અમને 2 વર્ષનો સમય આપવામાં આવે. 2006 જુલાઈ 2017 નો સુપ્રીમ કોર્ટે કીધું આઝાદીના 70 વર્ષમાં હજી નીતિ નથી બની. ભારત સરકારે અને સર્વોચ્ચ અદાલતે આઝાદી પછી 50 જેટલા કમિશનો લીધા હતા, એ કમિશનનો અહેવાલ આપણે રજૂ કર્યો. ત્યારબાદ માત્ર 6 મહિનાની મુદત સુપ્રીમ કોર્ટે આપી 31 ડિસેમ્બર 2017 સુધીમાં તમામ સરકારો ભેગા મળીને ખેડૂતોના આઘાત અટકાવવા યોગ્ય નીતિ બનાવે. નેતા સાહેબ, આજ સુધી નીતિ ન બની. ત્યારબાદ 2019માં મગફળીના 600 રૂપિયા ભાવ હોવા જોઈએ, મગફળીના 600 રૂપિયા હોવા જોઈએ, કપાસના 600 રૂપિયા હોવા જોઈએ, તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, લઘુત્તમ ટેકાના ભાવ ખેડૂતોને કૂવામાં ધક્કો દેવા નાખ્યા છે. આ બિલ, આ કાયદાથી આગળ જઈશું ત્યારે વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરી શકશે ને? તમે અહીંયા અટકાવી દીધા છે ખેડૂતોને, તો આવક બમણી કેવી કરશે નરેન્દ્રભાઈ? હું એક જવાબ આપું છું કે આ અધ્યાદેશમાં કયા કઈ નીતિ લખી છે કે ખેડૂતો આઘાત કરેલા ખેડૂતને વળતર આપવામાં આવશે, કયા કુદરતી આપત્તિમાં 5 વૃક્ષમાં બિન પતનો વળતર આપવામાં આવશે, એ પણ આ સંતા ટુકડીની રમત છે, સિંગડા પૂરતા વગેરે અધ્યાદેશ છે. બીજું કોઈ પણ કાનૂન આવે તો રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો આર્થિક બજેટ બને, 19,000 આર્થિક બજેટ બને. દાખલા તરીકે ભરતભાઈ, રાજ્ય સરકારનું સબસિડી અને કેન્દ્ર સરકારની સબસિડી, આ અધ્યાદેશમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સબસિડી ક્યાંય આવ્યા નથી. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ખેડૂતોના હિતમાં દેશનું સમગ્ર દેશનું બજેટ છે, એ બજેટની 50% રકમ ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા વર્ગ માટે. ફાઇન ભરતભાઈ, મારે ગિરધરભાઈ જોડે જવું છે, ભાનુભાઈ જોડે પણ મત લેવા છે, હું આપને સમય આપીશ ફરી. ગિરધરભાઈ, મારો સવાલ આપને છે, કોર્પોરેટ્સ ક્યાંક ખેડૂતોની સાથે વ્યવહાર કરવામાં આવશે તો ખેડૂતોને ઓપ્શન્સ વધશે, તો બટ નેચરલ છે, ભાવ વધશે, ખેડૂતોને ફાયદો થવાનો છે, તો કોર્પોરેટ્સ ના આવવા જોઈએ આમ છે તેમ છે, કોર્પોરેટ્સની તકલીફ શું છે ખેડૂતોને? અક્ષિત, કોર્પોરેટની તકલીફ ખેડૂતોને શું છે એનો વિષય સમજવો હોય તો બીએસએનએલ ને જોવું જોઈએ. નરેન્દ્રભાઈ છે, કોર્પોરેટ સામે વાંધો નથી, પણ નરેન્દ્રભાઈ ના 2-5 મિત્ર આ દેશની અંદર આ દેશનું આખું ઇકોનોમી હડપ કરવા માટે યોજના બનાવે. નરેન્દ્રભાઈ છે એને પ્રોટેક્શન આપે, નરેન્દ્રભાઈ પોતાના જે હોદાના ગુપ્તતાના સોગંદ લીધા છે એની વિરુદ્ધ વર્તે, અને કોર્પોરેટ આવશે એટલે ચીટિંગ આવશે. ચીટિંગ એટલા માટે હું કહું છું અક્ષિત, હું કઈ હું એમને હવામાં વાત નથી કરતો. કોર્પોરેટ ગુજરાતના પાક વીમામાં આવ્યું, છેલ્લા 4 વર્ષથી ગુજરાતના ખેડૂતો પાક વીમા માટે ટડવડે છે, ખેડૂતો પાસે આંકડા છે, ખેડૂતો પાસે રેકોર્ડ છે, અને ખેડૂતો એમ કહે છે કે મને 80,000 રૂપિયા મળવા જોઈએ, અહીંયા 8,000 કોર્પોરેટે આપ્યા છે, પણ કોર્પોરેટને આ સરકાર અથવા નરેન્દ્રભાઈ અથવા વિજયભાઈ રોકી શકતા નથી. ખેડૂતોનો અધિકાર છે, કોર્પોરેટ આપતા નથી, સરકાર ચૂપ છે. ઇવન હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે સુરેન્દ્રનગરના ખેડૂતોને વીમાની રકમ આપવી જોઈએ,
છતાં પણ કોર્પોરેટ વીમા વીમાની રકમ આપતી નથી. એટલે સરકાર છે કોર્પોરેટ કીધું ગિરધરભાઈ કે બે પાંચ એમના મિત્રો છે કે જેમને ક્યાંક અર્થતંત્ર પર કબજો મેળવવો છે કે ઇકોનોમી પર હાવી થવું છે, કદાચ એ પાંચ મિત્ર કોર્પોરેટમાં ન આવે અને બીજા કોર્પોરેટ હાઉસીસ આવે તો ખેડૂતોને તકલીફ નથી. પણ અક્ષિત અક્ષિત વાત એ છે કે બીજા આવે કે આ આવે, મૂળ કોર્પોરેટ આવશે એટલે નફા સિવાયની દુનિયા એ જોશે જ નહીં. તમે કાયદો વાંચ્યો છે? ખેડૂતોને ધક્કા મારી બહાર કાઢી જમીન પર કબજો કરી લેશે અને પોતો નફો લઈ લેશે, એવી વાત છે? કબજો કરે કે ના કરે, અક્ષિત પણ જે કરાર થવાનો છે એ કરારમાં ક્વોલિટીની વ્યવસ્થા કરવામાં આવી છે કે ક્વોલિટી નક્કી થશે. હવે ક્વોલિટીનો કરાર થાય અક્ષિત, જે વરસાદ આધારિત છે, ખેડૂતને ખબર નથી કે આ આ ખેતીની જમીનમાં હું માંડવી વાવીશ તો એની ક્વોલિટી કેવા પ્રકારની થશે. હવે ક્વોલિટીનો કરાર થાય અને કલમ 13-14 મુજબ કોર્ટમાં જવાની પરિસ્થિતિ આવે તો એક કોર્ટ, બે કોર્ટ ને ત્રણ કોર્ટ ખેડૂતની કેપેસિટી છે, કોર્પોરેટ સામે લડી શકશે. સ્વીકારી પણ લે કે ચલો એન્ટ્રી કરાય, પણ આ ક્વોલિટીના મુદ્દા પર છે. પ્લસ આપણો ખેડૂત એટલો ભણેલો ગણેલો છે કે કોર્પોરેટ એગ્રીમેન્ટ જોડે ડીલ કરી શકે, કઈક અભણ ખેડૂતો છે. મોટાભાગના ખેડૂતો ક્યાંક એમને સહી કરવામાં પણ ક્યાંક તકલીફ પડતી હોય છે મોટાભાગના ખેડૂતો. એવા ખેડૂતો જોડે કોર્પોરેટ જ્યારે ડીલ કરે તો શું ગેરંટી છે કે ચીટિંગ નહીં કરે, કે ફ્રોડ નહીં કાય, કે છેતરપિંડી નહીં થાય ખેડૂતો જોડે? એ આ મારી વાતમાં એટલું જ કહેવાનું છે આજે કે ખેડૂતોને ભ્રમિત કરવાની વાત. ખેડૂતને આ કાયદો મરજિયાત છે, ફરજિયાત નથી. ખેડૂતોને જો કંપની સાથે ડીલ કરવું હોય તો કરે, ન કરવું હોય તો ના કરે. ખેડૂતોને ફાયદો થાય એમ હોય તો કરે, નકર ના કરે. વાત ન્યાજ છે કે ભ્રમ ફેલાવવાનો છે. કોઈ કે જમીન લઈ જવાના છે, કોઈ કે આ કરી જવાના છે, કોઈ કે વકારમાં ભરીને પછી ભાવ ઊંચા કરી દે. ખરેખર માલનો બજારમાંથી ઉઠાવ થાય એટલે ખેડૂતોને આપો ભાવ મળી દે. આ કાયદામાં ફક્ત ને ફક્ત આટલો જ ઉદ્દેશ છે કે જેના કારણે રોટેશનમાં ખેડૂતોનો માલ ભરાવો થઈ ગયો છે. એપીએમસીમાં જો મારા રાજકોટ એપીએમસીમાં એકાર એક દિવસની 1.5 લાખ ગુણી 2 લાખ ગુણી મગફળી આવી રહી હોય, હવે જો એનો ઉઠાવ જ ન હોય, જો એનો ખપત જ ન હોય તો આપણે શું કરીએ? અને એટલા માટે કંપનીઓ છે કે ભાઈ જેને ઉઠાવો ઉઠાવો, આ ભાવ છે અને એ ભાવ તળિયાના બાંધેલા 1070 થી ઉપર જેને ઉઠાવો ઉઠાવો. એ વાત લઈને આવ્યા છે ત્યારે કોર્પોરેટ જગતને કે ખેડૂતોને કોઈ જગ્યાએ જયારે દેશમાં અનાજની કટોકટી હતી અને ત્યારે આ કાયદો લાવવામાં આવ્યો હતો કે દેશમાં સંગ્રહ કોઈ નહીં કરી શકે, પરંતુ અત્યારે જયારે બફર સ્ટોકમાં અનાજ ના ઢગલા થઈ ગયા છે, કઠોળના ઢગલા થઈ ગયા છે, એક્સપોર્ટ એટલું છે, તો આમાં સંગ્રહખોરીની ક્યાં વાત છે સાહેબ? પણ સાહેબ એવું બી પોલિસી થાય ને કે બે કે ચાર કોર્પોરેટ કંપની ભેગી થઈ મોટા પ્રમાણમાં માલ ખરીદે અને પછી ક્યાંક ભાવ વધે એટલે આપણો માલ કાઢવાનો, એક રીતનું સટ્ટા જેવી પણ પદ્ધતિ જોવા મળી શકે ને? આપણે શક્યતા છે, હું નથી કહેતો થશે ના, જરાય ની સટ્ટા જેવી પદ્ધતિ. ખેડૂતોના ઘરમાં માલ છે, જે ખેડૂતોને વેચવો એ વેચી શકે, જેની પાસેથી કંપની માનો કે ગમે ત્યાં બફર સ્ટોક કરતી હોય તો બજારમાંથી એટલો માલ ઉપડે તો ભાવ થાય ને, અને એના માટેની વાત છે. કોઈ ખેડૂતો મારી ઉપર ફરજ નથી પાડવાની કે ભાઈ તું વેચે ભાઈ નીતરામ નહીં ચાલે, એવું કઈ છે નહીં કાયદામાં. ઓકે ઓકે ફાઇન, ભરતભાઈ તકલીફ શું છે? ભાનુભાઈ કહે છે તો કરી, મરજિયાત છે, તમારે વેચવું ના વેચવું તમે નક્કી કરશો, સંગ્રહખોરી કરવા દેવી ના કરવા દેવી તમે નક્કી કરશો, તમારા ખેતર સાથે કોર્પોરેટને એગ્રીમેન્ટ કરવા ન કરવા એ તમે નક્કી કરશો, તો તકલીફ ક્યાં છે આમાં? ભરતભાઈ વિરોધ શેનો છે? ભાનુભાઈ વડીલ છે, બહુ આદર વ્યક્તિ છે અને એમને પેલા વંદન છે. ભાનુભાઈ સાહેબ આપ જાણો છો કે મગફળી 1100 રૂપિયાથી ખેડૂતોને સરકાર ખરીદી, તેલના દબાણા આજે કેટલા રૂપિયા થઈ ગયા. ઘઉં રાજ્ય સરકારે 370 રૂપિયે ટેકાના ભાવે ખરીદી લીધા, બજારમાં શું ભાવ છે? ડાંગર અત્યારે ભાવરા સાણંદ અને આણંદ, ડાંગરના રાજ્ય સરકારના ભાવ ટેકાના ભાવ શું છે અને બજારમાં ભાવ શું છે?
ટેકાના ભાવ એટલે લઘુત્તમ ટેકાના ભાવ, એ ટેકાના ભાવ એવા છે કે ખેડૂતોને કુવામાં ધક્કો દેવાના ભાવ. સ્વામિનાથન કમિશન નો રિપોર્ટ આપ્યો હતો, મોંઘવારી અને ફુગાવાના આધારે ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ આપવા. દાખલા તરીકે ડીઝલ 80 રૂપિયા લીટર છે તો 80 રૂપિયા કિલો ઘઉં, 80 રૂપિયા કિલો કપાસ અને 80 રૂપિયા કિલો મગફળી ક્યાં ના રહેતા, એ સવાલ છે. કારણ કે કોઈ પણ સરકાર હોય એ સરકાર ની દિશા ખોટી છે. ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલ હોય માટે જે બજેટ આપવાનું હોય એ બજેટ આપતા નથી. ઓકે ભાઈ ગીધરભાઈ, અને ફ્રાન્સ જી જી રાજ્યની અંદર રોજ નું આપણા આપણા દેશ આપણા ગુજરાત રાજ્યનું બજેટ છે એટલું રોજ નું એ ખેડૂતો પાછળ સબસિડી પાછળ વાપરે છે. આપણી સબસિડી ખાનગી વિના કંપની વાળો લઈ જાય, ફર્ટિલાઇઝર વાળો લઈ જાય. ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને કુવામાં ધક્કા દેવા માટેના આ 3 અધ્યાદેશ છે, સિંગડા અને પૂછડા વગેરેના. સાચા અર્થમાં આ 3 અધ્યાદેશ રદ કરીને સુપ્રીમ કોર્ટ અને સર્વોચ્ચ અદાલતે 6 જુલાઈ 2017 ના હુકમ મુજબ નરેન્દ્રભાઈ મોદીએ જાહેર સભાને સંબોધીને કહેવું પડે કે નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ અમે ખેડૂત હિતમાં એગ્રીકલ્ચર નીતિ બનાવી છે અને સંસદ સત્રમાં અને તમામ રાજ્યની વિધાનસભા સત્રમાં 50% બજેટની રકમ ફાળવણી કરી અને ખેડૂત હિતમાં યોગ્ય નીતિ બનાવવામાં આવશે. સર સુરત અને સાંત રહેશે. મોનોપોલી તૂટવાની છે જે વર્ષોથી છે, અને એમાં જે વચેટિયા જે ચેરમેન બનવા માટેની ઇલેક્શન હોય છે અને જે વચેટિયાની ભૂમિકા છે એમાં એને ફટકો પડે છે ને આ આંદોલન એનું છે. ગુજરાતના લગભગ 70% એસપીએમસી ભાજપ પાસે છે, તો ભાજપ વાળા વચેટિયા છે? આ સીધો પ્રશ્ન છે. અક્ષિત હું એ વાત ઉપર આવું છું, મારે પેલા ભાનુભાઈ ની વાતનો જવાબ આપવો છે. ઓકે ફાઇન. આપણે એક સરસ પાંજરો બનાવી અને અંદર ઉંદર ને જે એકદમ ભાવે એવી વસ્તુ લલચામણી વસ્તુ મૂકી અને બહાર બોર્ડ મારીએ કે ઉંદરે આવવું હોય તો આવે, ના આવવું હોય તો ના આવે, આવી વાત ભાનુભાઈ કરે છે. તમે એક વસ્તુ સમજો, એક બાજુ બુદ્ધિશાળી કોર્પોરેટ છે જે 1000 ચાલ રમી શકે એમ છે, એક બાજુ અભણ ખેડૂત છે જે 1 પણ ચાલ રમી શકે એમ નથી. આ સ્થિતિમાં કોર્પોરેટ અને ખેડૂતને એક કોન્ટ્રાક્ટમાં ભેગા કરવામાં આવે અક્ષિત, તો કોર્પોરેટ જ કમાય, ખેડૂત ના કમાય, આ સીધી સાદી વાત છે અને આ વાત નરેન્દ્રભાઈને ખબર છે. અને એટલા માટે આ આખું આખી વ્યવસ્થા કોર્પોરેટ માટે કરે છે. હું અક્ષિત વાત કરું, 5 જૂને કાયદો આવ્યો, 5 જૂને જે ઓર્ડિનન્સ આવ્યો એ 5 જૂનના 1 મહિના પહેલા અદાણીએ ગોડાઉન બનાવવા માટે જમીન લઈ લીધી. અદાણીને કેમ ખબર પડી કે 5 જૂને કાયદો આવવાનો છે? મને સમજાવો. જો અદાણીને ખબર ના પડે તો 5 જૂન પહેલા ગોડાઉન ના લઈ લઈએ અથવા ગોડાઉનની જમીન ના લઈ લઈએ. એટલે કોર્પોરેટને કમાવવા માટેની યોજના છે, નરેન્દ્રભાઈના મિત્રને કમાવવા માટેની યોજના છે. અને બીજી વાત એપીએમસી ની વાત છે, તમે જેને વચેટિયા વચેટિયા કહીને આ દેશના નાના નાના વેપારીઓને જે ક્રિટિસાઇઝ કરો છો, નાના નાના વેપારીને તમે બદનામ કરો છો ને, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. એ વેપારી છે ને ભારતીય જનતા પાર્ટીનો મતદાર હતો. આ વેપારી તમે શું વચેટિયા લઈ ગયા? કાંઈ વચેટિયા લઈ નથી ગયા. વેપારીઓએ માત્ર ને માત્ર વેપાર કર્યો છે અને એ ખેડૂતો સાથે એને 2 પેઢીનો નાતો છે. અક્ષિત વાત જ્યાં છે, હવે જે વેપાર થવાનો છે કલમ 4 મુજબ વાવતા પહેલા કોર્પોરેટ નક્કી કરી લે કે તમારે આવું જ બટેકા થવું જોઈએ, તો શક્ય નથી. અને કોર્પોરેટને એની ક્વોલિટી નક્કી કરવાનો અને ક્વોલિટી મુજબ ભાવ આપવાનો અધિકાર આપ્યો છે. પણ એટલે શું થશે, પોર્શન છે ગીરધરભાઈ, સમયની મર્યાદા છે, ક્યાંક ક્વોલિટીના પોર્શન પર ક્યાંક સરકાર બંધ બેસતું કોઈક પ્રોવિઝન કે વચગાળાનો રસ્તો નીકળી શકે છે. આપ તમામ જોડાયા અને જે પણ ચર્ચા કરી તે બદલ આપનો આભાર. પરંતુ અહીંયા સવાલ એ છે કે ખેડૂતોની જે માંગણી છે કે ક્વોલિટીમાં ક્યાંક કોર્પોરેટ એમને છેતરી જાય, એવા બીજા 10,000 નુસ્ખા હોય કે 1,000 નુસ્ખા હોય, ક્યાંક ખેડૂતો છેતરાય પણ એક ટેબલ પર બેસી એ છેતરાય નહીં, એના માટેનું કોઈ પ્રોવિઝન એડ કરવામાં આવે, એમએસપી છે વધવા માટે શું પગલાં લેવામાં આવશે કે વધારવી કેટલા વર્ષે વધશે,
એનો જે એમએસપીનો મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ છે એમાં એ જળવાઈ રહે એના માટે કોઈ રસ્તો આવે? ક્યાંક એક ફ્લોર પર બેસી ચર્ચા કરવામાં આવશે તો ક્યાંક આનું સોલ્યુશન નીકળશે, નહીં કે બસ બિલ પાછું જ લઈ લો. ક્યાંક ખેડૂતોએ પણ પોતાનો ઈગો કે પોતાનું જે આંદોલન છે એ છોડી અને ચર્ચામાં બેસવાની જરૂર છે, અને સરકારે પણ જે ભ્રમિત કરી રહ્યા છે વિપક્ષો એ ભ્રમણાને દૂર કરવાની છે અને ખેડૂતોને સંતોષ થાય એવી વાત કરવાની છે. ખેડૂતોના ક્યાંક જરૂર પડે તો પોતાના સંશોધનમાં ફેરફાર પણ સરકારે કરવાની જરૂર છે. તો આ તો આજનો સબ્જેક્ટ, આજની ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી. જે આપશો નમસ્કાર.